કેવાય કપડા પહેરે છે ખબર નહીં પડતી આ કેટલે ગામના મેલા કરે છે હાપી હું છે આ દેખાતું નથી અહીંયા છાટા ઓડે છે ઈ તને દેખાતું નથી આ કપડા ધોઉં છું તે તો ઉડે હા કપડા ધોતા નો આવડતું હોય ને એ તો એ ટાંકી ઉપર ચડીને કપડા ધોવા જ નો બેહાય મને આવડે છે હો અલી સાની રે ને ખબર નહીં પડતી કપડા ધોઉં છું તો પાણી તો ઉડે હા હું ઈ જ કહેવા માંગુ છું કે તમને ખબર નથી પડતી કે અહીંયા પાણી ભરવા આવી છું તો આગી જઈને પાણી ભરતી હોય તો પણ મારી મરજી મારી કુંડી હું ગમે નથી ભરું તમારું હું જાય તારી મરજી એટલે તાર ગમે તાથી પાણી ભર લેવાનું હા અને હવે ઉડાડતા નહીં નકર સુટ્ટી ગાગર આવા દેશ માથા ઉપર હું જે હવે હું જે આ ભાભી હું અહીંયા પાણી ભરવા આવી તો સાઈ કરીને માથે પાણી ઉડાડે છે ખોટું બોલે છે અરે ભાભી આ તમે ક્યારે નહીં સુધરો ઓ આલવા ઉપરાનું લેવા મોટા લો ક્યારે નહીં સુધરો એટલે હું કપડા નહીં ધોવાના મારે અરે કપડા ધોવાની રીતે ધોવાય પાણી ના ઉડે એમાં કઈ આ તે કપડા ધોન રીતે જ પાણી કપડા ધોતી હતી આ તો પાણી ઉડી જાય કપડા ધોતા ધોતા લો હા તે સાચી વાત છે આ કપડા ધોતા હોય તો પાણી ઉડે એમાં હું થઈ ગયું હા મોટા ભાઈ તમને ખબર ન હોય ને એ તો બોલતા નહીં આ ભાભી કઈ ઓસા નથી સાઈ થી ઉડાડે છે જો તો આ મોટા ભાઈ ની આમું બોલે હવે એને ભાન જ ક્યાં છે એની માં મીઠું નાખતા જ ભૂલી ગયા છે હા ભાન તો તમારામાં છે આ દેખાય છે આ કપડા ધોતામાં પાણી હાનું ઉડે તમે કેમ કુંડી નો પડી ગયા પડી જાવ તું ને હું કેમ પડું આ પાણી ભરવા આવી હતી પડે ને એરીએ મારું કેમ પડું લો એક તો પાણી ઉડાડું ને પાછો ઉપરથી તમારે અમને કેવું છે તો કોને કહેવા જાવ આ કપડા અહીંયા નો ધોતા હો પાણી ભરીને માર્ગા ધોજો કપડા ભાઈ લો કુંડી માં મારો ભાગ છો બોલો ને ભાગ પાડી લઈ જાવ ઘરે તમારે હા એવું કરો ગમે ત્યારે ભોગી જાય તમને નહી સંભળાતું આ હું કરી રહ્યા છે આ કેટલું બોલે છે અમે આ બધું એને લીધે થયું છે આ ભાભી છે ને બધાને સડાવ્યા છે આપડે થોડા કાબુ માં રાખ્યા હોત ને તો અમે તમારી પાસે કઈક શીખે આવું કરે ને એટલે નાના શીખે તમારી જેવું હા તે સડાવો માથે સડાવો આજે તમે તમારું કરો ને હવે શું રહે ને અરે બસ પણ હવે આ ઝઘડા તો તમે એવી રીતે કરો છો જાણે કુંડી ના બે ભાગ પાડીને લઈ જાવ આ તો પાડી દો ને પણ બોલતા કેમ નહીં બોલો ને હા એ કામ કરો આ વચ્ચે દીવાલ કરી નાખો એટલે ઓલો ભાગ તમારો ના ભાગ અમારો અમે હું કામ કરાઈએ આ તમને નડતું હોય પણ કરાવો છે પણ અરે મોટા ભાઈ અને હમસાવો ને અને હમસાવો ને બેટ બેટ કરો છો તું મોટા ભાઈ રોજ નું તમારું થયું આ અરે પણ તમે વિચાર તો કરો અહીંયા લુગડા કોણ ધોવાય હેઠે ધોવાય લુગડા અહીંયા અરે પણ ભાઈ ભાઈ તે નાખો થી તમે બાજા બાજ કરો છો તો શાંતિ થી રહેતા હોય તો હું વાંધો મારી વાત સાંભળો પાણી ભરતી હોય તો હવે તમે તમારું કરો ને કપડા ધોવા અમે આવ્યા છીએ અહીંયા હેઠે ધોઈએ છીએ સોપડી એમ નમન બનાવી એ છે ને કપડા ધોવાતા હોય અહીંયા ધોવાય તમારે વધારે બોલવાની જરૂર નથી જ્યારે વધારે શીખામણ જ આપતા હોય તે વળી અરે ભાઈ જાવા દો ને યાર અરે જાવા હું દે તમે જ્યારે હોય ત્યારે વૈભવ છે ને અરે ભાઈ ભાઈ ના ના જાવા દો વૈભવ છે ને તમે
સાધું નથી ભાઈ. મારી સામે બોલે છે પાછો. આ મોટા તમે ક્યાં કિલો લઈને આવ્યા ને? હા ભાઈ હાલો ઘર ભેગો થતો. આ મોટા ભાઈ ની આવો. આ એને પછી આવા કઈ થઈ ગયા. સાચું કરી તારું કઈ ને તમારા ભાઈ આ ભાઈ નું મગજ બગાડ નઈ ખુશ. એ ભાઈ તું જાને ભાઈ બતાવો ને હાલો ને ભાઈ એને સમજાય દેજો ભાઈ. અગર મારો કારક નો હાથ ઉપડી જાય. હા જા જા નાનો મોટો મોટો વાત કરે મારવાની વાત કરે જાને ભાઈ. આ મોટા ભાઈ ને મારવા આવે બોલો. રીંગણા તો લાગ્યા લાગે છે. આલો આપો આવે ને એ પહેલા તોડી લેવા પડશે. એ ભાભી હું છે આ બધું હવે સોરી કરવાનું ચાલુ કરી દીધું ને. એ મોડું સંભાળી ને આ ખાની સોરી હું તો જોતી હતી. અમારું ચપલું પડ્યું તો આની અંદર બેઠા ઉતરો. મારા ખેડામાં ક્યાં મહિલા કેટા ઉપર હાલમાં જ્ઞાન જ પડી અને આ રીંગણા ની સોરી કરવાની હે. આ માઇન માઇન મોટા કર્યા છે. ઓ ઉમર નો તો લિહાજ કરો. આવડી ઉંમરે આવું કરતા તમને શરમ નથી આવતી? ના ના મને જરાય શરમ નથી આવતી. અને આ સેઢા સેઢા ની વાત ના કરો. આ છે ને ભાગમાં મેં હાલ દીધું છે ને એટલે મોટા નખરા નહી બતાવવાના. અને આ મર્યાદા મૂકી દઉં ને ઈ પેલા સમજી દઉં તો હારું. આ મારો ભાઈ હાવ ભોળો છે. ઈ આબુ રાખો હોત ને તો તું એટલી માથે નો સડી ગઈ. ઓ તું તું કોને કરે છે આપણે છે ને આ એક કોળબટ આપીશ ને તો બધું યાદ આવી જશે. આપણે આવડી હતી ડિસ્કી ઉપાડની ના આવી ત્યારે બોલતા ને તો આવડતું ને હવે ચીપડો આટલા વેચ તો થઈ ગયો છે. આ તે થઈ જ જાય ને. આ તમારી ભેળા રહી રહીને શીખ્યું છે અને આ તમારી જેમ છે ને મેં બંગડીઓ ને જ પીડ્યો એટલે હરબોથ મારવાની વાત એ ન કરતા. એક વાત કહું આ બંગડે પહેરવાની જરૂર નથી. આ તમારો દીદાર જ કહી આપે છે કે તમારા માં અડધા ઉપર લખડ છે ને તો આ બાયડી ના જાયા છે. હા તે આવે જ ને. આપણે એવું કરીને એટલે બધા એવું જ કરે. આ મારી બાયડી બિચારી કેટલી ભોળી હતી હે કેટલી ભોળી હતી. આ તમારા લખણ ના લીધે ઈ તે બોલતી થઈ ગઈ. બાપરે બાપ તમારી બાયડી તો મગ્ન ના મરી ના પાડે. નહીં મારા ભાઈ ને કહી દેજો કે આવલા થાંભલા છે ને વાયર નાખો છે ને એના તીખારા થાય છે કઢાવી નાખે. નહીં નહીં અહીંયા જ રહે અને બહુ ડર લાગતો હોય તો આ શેઠો મેલી ને નિહાલતી ના તાવ. અરે આ મારી ઘડ બડ બળી જાય તો કોણ દેહે? તમારા બાપા દેવા નહીં આવે. આહા મારા બાપા ઉધી જવાની જરૂર નહીં. તમ તમારું કરો. હવે જો કાન ખોલીને સાંભળી લો. બીજી વાર આમાંથી રીંગણું તોડ્યું ના શેઠા ઉપર આયલા છો ને તો મારથી ખરાબ બીજો કોઈ નહીં હોય. આ શેઠા પર તો હલાશે અને રીંગણા છે ને રાત્રે ગણીને હુઈ જવાના. 1 2 3 4 5 6 હવે આવડી તારી રીંગણીમાં મારે હું લઈ લેવાનું. હા એક આદુ લઈને તો જોજો ખબર પડે. એક કામ કર હું તને સલાહ આલું. આ તારી ભાભી રહી ને એટલે એક કામ કરજે તું અહીં આખી રાત ચોકીદારની જેમ રીંગણાની ચોકીદારી કરજે. હા સહકાર આપો તો ઘણું છે. સલાહ નથી જોતી અમારે. અમારે બુદ્ધિ છે તમારી જેમ ઓછી નથી. અમારે બુદ્ધિ ઘણી છે એ તો દેખાય છે. આ અમારાથી છૂટા પડ્યા તો એકે પાકને જ લઈ હેક્યા. હું ઉખાડી લીધું આવડી રીંગણી વાવી ને કયા માર્કેટમાં વેચવા જવું તમારે? આમ જો તમારું ખેતર કોરું પડ્યું. સેના વાવી દીધા હો? સેના વાવી દીધા. અને આ વખતે સેનાનો ભાવે હારો છે હો? સણા વાવી દીધા ને. આ જોઈએ તો ખરા આ સણામાં સણા આવે છે કે નહીં કે પછી એમ સણા ઈ થઈ જાય છે. ઈ અમારું જે થાવ હોય થાય હો. તમારે બોલવાની જરૂર નથી. નીકળો અહીંથી. હાલો જા હાલો હાલો રાઈસન. અને તું કોણ કહેવા માંડે? હાલો હાલો હા લીકા મારી હાળી પણ મોટાના મોઢે મોઢી વાત કર્યા કરે. અહીંયા ઘડી જાય રીંગણી લેવા જારે હોય ત્યારે આવીશ જ. તારા ખેતરમાં તો આવીશ જ. આના ઉપર કઈ નામ નથી લખ્યું તારું. આ હાથ બાર મારા બાપાએ મારા નામે કરી દીધી છે એટલે આમાં પગ નો મુકતા મહેરબાની કરી. હારો પગ નહી મૂકે હાથ મૂકીશું. હાથ હાલતી રથા. હા હાલતી રથા. બોલવામાં ધ્યાન રાખ. બેલવામાં ધ્યાન રાખ. કેવી બાડી રીંગણું તો લઈને જ જઈશ. કણ છે 1 2 3 4 5 રીંગણ. Thank you.
કેમ સેને અમાર કુવામ પાણી આખો કુવો અમારો ભર્યો છે અને તમારો કુવો હાવ ખાલી એટલે સેને અમાર કુવામાં નજર નહીં રાખવાની તે તમાર કારણે જ અમારો આખો કુવો ખાલી થઈ ગયો છે આ તું આઈતી નજર નાખવા એટલે હા તમે વારો લેવા આવ્યા છો નજર નાખવા માં કઈ ધુક્કો નો મારતા હું કબ ધુક્કો મારું આ ના મારી દઉં લે લે હા તમારે તો કોકને પાડી જ દેવા લાગે હા આ તમને આવું વેર ક્યારે તમારથી ભૂલા હે મગજમાં આવું બધું જ છે તમને ઈ જ્યારે તમે ભૂલો ને વેર ત્યારે હું ભૂલી જાઉં આદી તમને હું લાગે ઈ મને ધક્કો મારવા આવે હું પડું એ એને પાડું એમ છું આ અમર કુવામાંથી પાણી લઈ લઈને તમાર બધું આ ખેતર તમ લીલું સમ કર્યું છે ક્યાં આમાં લીલું સમ દેખાય તમને બતાવો તો મને આ તો તો તમને આવડી નઈ ખેતી કરતા તો અમર હું વા કે માં બાકી અમર કુવાન પાણી તો ખાલી કરી નાખો ને આ રાતે તમે આવીને બાળી નાખો છો હા અમે વાવીએ ને એની પર પાણી ફેરવી દીયો છો હા અમે પાણી ફેરવી દેતા હું અમર કુવાન પાણી ખાલી કર્યો એ ન દેખાતું એટલે અમે કઈ પીવા આવ્યા તા હે અમે ખાલી કરને કે કેવા હું માંગો છો અરે અડધી રાત્રે ઉઠી ઉઠી ના ખેતરોમાં પાણી પીવડાવી દીધું તમે લે એમાં કુવામાં પાણી પૂરું થઈ જાય હા તો એટલે જેની નજર આપડા કુવામાં છે કે આ પાણી લઈને એના કુવામાં નાખી દે ને એ તો કુવામાં પાણી જોવા આવી કે તું ક્યારે અહીંયા આવે ને ક્યારે ધક્કો મારી ફેંકું તને અંદર એ હશે ને ઉઘાડી આંખે સપના જોવાનું બંધ કરી દો મને ધક્કો મારજો ને તો મને તો તરતા આવડે છે પણ ઈ નો ભૂલતી કે તને તરતા નથી આવડતું એટલે ઉપર વહી જાશ ના રે હું કેમ પડું તારે હા તું નહીં પડે હું પાડું આ તમારે છે ને આ બધું જોવા આવવાની અમારી બાજુ આવવાનું જ નહીં આ તમારે તમારી બાજુ જ રહેવાનું અરે પણ હું કેમ ના આવીએ અહીં તમારું નામ લખ્યું તું હા હા ફૂલેલું ડેડકું છે દેડકા કરતા જાવ એમ જો હા રેવા દે તમે બસ આવે હો બહુ થઈ ગયું આવી તમારી બેઇજ્જતી કર્યા કરો છો જ્યારે હોય ત્યારે અરે અમને સમજણ આ આવીને પછી તો અમની એટલી ચાચુડીઓ ચાલે છે લે હા અહીંયા નહીં આવવાનું કે કુવામ ડોક્યા નહીં તાણવાના તો અમે ક્યાં જવું અમાર બધું કુવાન પાણી ખાલી કરી નાખ્યું અમને અમે તમારી બાજુ આવીએ ત્યારે મોટા ભાઈ આવવા દે છે તો અહીંયા હું કમ આવો છો અમારા આઈડા આવો છો ને નક્તા થઈને નાક વગરને નક્તા તમે મંડાણા છો જ્યારે હું ત્યારે બાંધવા માટે અહીંયા આવ્યો બીજું કઈ કામ નથી મને એ ન ખબર પડતી હા તમારે તો બહુ કામ છે આ જો મોટા ભાઈ છે ભાઈ છે આમને સમજાવો ને કે મોટા ભાઈ હતા આવું ના કરાય અમાર બધું કુવા નું પાણી ખેતરો માં પાઈ પાઈ પૂરું કરી નાખ્યું હા પાયું હવે હું કરું કરો શરમ કરો તમારા ભાઈ ને કહીશ ને તારી ટુકડા કરી નાખે તમારે તો ભાઈ ને સમજાવતો હોય તો યાર થોડુંક મારે કઈ સમજાવું ને તમે હાલો લે ઓય પી ગયા છે બધા હાલો એ ઓ હાલો હું છું કેમ રોવા મળી પણ પૂછો માં
અરે પણ કઈક માંડીને વાત કરીને આ ખોટે ખોટી હેની પોક મૂકીસ તે તમે જો કરો મારે પણ શું છે હું ઈ તો કેમ કહું આ તમ તમારા ભાઈને કશું સમજાવતા નહીં કેવું કેવું કરેસ મારી જોડે કે હું કર્યું સામે હું કર્યું બોલી છે સુંદરી બોલો ઉતે અમે ઊભી હતી તો પાછળ આઈને મને એમ એમ કર્યું પણ હવે શામની ઓવે એમ કર્યું એમાં હું થઈ ગયું તને હું શામની વાત નહીં કરતી તો હું તોલા દીડાની વાત કરું છું એની બાઈડી મને કે કુવા મુ દોકાળે છે પેકે તું તો ઊભી છું મન કે તારી નજર લાગી જાય તો માર કુવો ઉકાઈ જાય કે આપણું કુવાનું પાણી હુકાઈ ગયું અને કુવાને લઈને તો મારી જોડે કેટલો ઝઘડો કર્યો અને હું કર્યું ખબર છે સેલે મારું ગળું દબાઈ દીધું હું વાત કરશું ઓવે તારું ગળું દબાયું ઓવે કોણે આદિ એ કેની ઓવે આદિ આદિડો આદિડો આદિ હા આદિને છે ને પાઠ ભણાવવો જ પડશે મારો બેટો કોઈ વાતે સમજતો નથી અને એની બાયડી આવ્યા પછી તો છે ને ઈ કેમ આમ આ મોભારે સડી ગયો હોય ને એમ ફાટીને ફરે છે ઓવે એનો તો આવડો જીવડો છે પેલી એની બહુ નો તો ખબર છે હા છે ને ભાભીએ જેને સડાવી છે હા એક તો ખેંકડી ટીંગ 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 કરીને આવે અને આવીને એમ લાંબા લાંબા હાથો કરીને મારી જોડે વાતો કરે બોલો એવી ઝઘડે જીવડો તો આવડો છે એનો હા આ ભાભી ખાઈ ખાઈને પાડા જેવી થાય ઓની ઓલી જેટલું ખાય ને એટલું બળી જાગ થઈ જાય પણ આ છે ને બીજાના બળી તરા કરે એટલે આવું થાય હા એ એક બીજાને ડાવ નાખશે બંને પણ તું ચિંતા કરી માં હું છે ને અચ્યા સાથે પાસે જાઉં છું અને એને કહું છું ત્યાં મારી બાઈડી નું ગળું દબાવ્યું એમ હા મારું ગળું દબાવ્યું એને તમે જાઓ જલ્દી તું ચિંતા કરી માં હું જાઉં છું અને રોવાનું બંધ કરી દેજો હું આવું હમણાં જો તું એને ઓવે ઓય હવે ખોટો થામા ને તારી ભાભી એ મને કીધું આ કુવો જોવા આવી માં હું થઈ ગયું હજી વે છે કે તારે મારી નાખવાની છે ને ના ના તો ગળું દબ્યું એટલે કહું કે દબાયું હોય તો મેં હરખું દબાયું હોય હું જેવું તેવું ન દબું એલા ભાભી માં સમાન કેવાય બુદ્ધિ છે કે નહીં તને કુવામાં ડોકાવાની શું જરૂર હતી કે કામ નથી પડે તમારે બે નવરા શું આવ અરે કુવામાં જોયું તો એમાં હું લૂંટાઈ ગયું તારું કાલ હવારે પડી જાય તો કેવું તો તમારે અમારી માથે છે ને કે તમે નાખ્યો હોય છે ધક્કો માર્યો ને પાડી દીધા ને માર નાખી એ મારી બાયડી છે કુવામાં પડી જાય તારે હું લેવા દેવા ભાઈ ના તો મારું ગાવ છે ને આજ તમે કીધું ગળું દબાવ્યું કાલ કેવો ધક્કો માર્યો પ્રમદી કેવો માર નાખી હા તે દબાવ્યું જો હોય તો મારી બાયડી કોઈ દી ખોટું ન બોલે મને અહીંયા સુધી ભરો હશે એની માં હા ખોટાડો હા એટલે હા ખોટાડો ભરો હશે હવે આ ભરો હો તૂટી નાખશે એની ઉપર ભરો હો ન રખાય તારે સલાહ દેવાની જરૂર નથી હો મારે શું કરવું ની મને ખબર પડે છે એટલે શું કરવું છે તમારે જો આજ પછી મારી બાઈડી ને હાથ લગાડ્યો છે ને તો તારા કુવા માં તને ફેંકી દે તો એક કામ કરો ને એની જીભડી કાપી નાખો આ બોલે છે બો એમાં જ આ બધું થાય છે હા તો તું ક્યાં ઓછું બોલ અને તારી કરતા તારી બાઈડી વધારે બોલે આવડો જીભડો છે આનો હા એ તો અમને દેખાય જ છે કોનો કવડો જીભડો છે સાંભળો મારી વાત આ ભાભી એ બધું શીખવાડ્યું છે કોઈ દિવસ ઊંચા આવાજે મારી ઘરવાળી નહોતી બોલતી પણ આ તમે ને બસ ભાભી બને જ્યારે જુઓ ત્યારે ટક 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 કીડા કરો છો એ અમે કોઈ ટક ટક નથી કરતા અત્યાર સુધી બહુ શાંતિ હતી આ બધા ભાઈઓ ભેળા રહેતા ને આપણા બાપા ભેળા રહ્યા ને આપણે ભેળા રહ્યા આ તારી બાયડી આવીને તે દુના ઘરમાં આ ડખા ઉભા છે બસ આ મોટા ભાઈ બિચારા ભગવાન નું માણસ છે પણ એનો કોઈ દી એને આદર કર્યો નહીં પોતાની નિયત માં ખોટ છે અને હાલ અમારી ઉપર નાખે છે હાલ ની વાત કરતા જ અને સાંભળો હું હવે મારતા તમે બોલો તું હું છે જયારે બધી હામો હામો હાલા અરે મોટા ભાઈ આને મારી બાયડી નું ગળું દબાવ્યું ખોટો માણસ
પેલા ભાઈ તમારે એલા બીજું કઈ કામ ધંધા છે કે નહીં? આ વાડીઓ આવડી મોટી છે, આપડા બાપ દાદા એટલી આ વાડી મૂકીને ગયા છે, એટલે કઈ કામ કરો ને, નકરો આખો દી બાજ 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 બીજી વાત. પણ આને કયો આને મને અને હું તો મારું ખેતર વાવું જ છું. અરે બે ને કહું છું ભાઈ સાહેબ. મોટા ભાઈ મારી વાત સાંભળો, આ ભાભી બે શબ્દ સડાવીને ભેળવીને કે એટલે આ ભાઈ તરત દોડતા આવે. આ જ્યારે હોય ને ત્યારે આવું જ કરતો હોય. એટલે હું હું જ બધું કરું. એટલે મનમાં સમજે હું આ તો અમે બોલી ન કે તમારે હાથ ઉપડે, બીજું કઈ થાય ને એમ સમજી લેજો. તો અમે બંગડી નો જ પહેર્યો પછી એમ ભાઈ પગે લાગુ યાર. મોટા ભાઈ તમને પગે લગાડવા નથી આવ્યો. બીજી વાત એ જો સાંભળી લો, એ બે ભાઈ સાંભળી જોઈ હાજી સાંભળું શું ભાઈ ની વાત માં આવીને એક બીજા બોલવાનું બંધ કરો. આપડે ભાઈ છીએ યાર, અમે સમજીએ છીએ, પણ આ ઉંદેરા જેવો છે ને એ નથી સમજતો. એટલે તમારી ભાઈ નથી સમજતી. હેલાવ હવે આ કાળી ગરોળી મને શીખવાડ છે કેમ રહેવાનું. તું જા 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 મને ખબર જ છે કે તમે મારી બાજુ જ બોલો. મારી ભૂલ થઈ ગઈ આપે એને સમજાવી દેજો. નગર તમને ખબર ને મારી તો મારી તમને ખબર ને પછી આયેલું આવે. હે ભગવાન, હવે તો આ ભાઈ ના ત્રાસ થી હું કંટાળ્યો છું. મારે ઓલા શ્યામ ને બોલાવીને આ વાતનો નિવાડો લાવવો પડશે. બોલો ને મોટા ભાઈ, કેમ બોલાવ્યા? અરે શ્યામ આવી ગયો. હા હવે શ્યામ, આ રોજ રોજ ના ડખા થી ભાઈ હવે હું કંટાળ્યો છું. હું કંટાળી ગયો છું, હવે આનું કઈ કરવું પડશે ભાઈ. કરીશું હું. અરે ભાઈ ભાઈ એકા બીજી છે ને, એકા બીજા ના ઘરવાળા ને સડાવી ઘરની તો પથારી ફેરવી નઈ. ભાઈ તો બાજતી હતી, હવે તો ભાઈ બાંધવા મળ્યા. હું હવે ઈ તો બધા સમજ્યા, હું તો બધા થી મોટો છું ને, હવે હું વચ્ચે પડું તો મને હું તું મળે કરવા. બોલ આમાં હું કરું હવે તો કઈ હેલ નથી. હવે તું કઈક રસ્તો બતાય ભાઈ નો, કઈક રસ્તો બતાય ને. આમ નામ રહે ને તો કાં તો ઈ મરશે ને કાં તો આપડે મરશું. કઈક થોડી કામ કરો, હું જ કઈક પ્લાનિંગ કરું છું. હવે છે ને જો શ્યામ, આમ ના માલ્યું ને ભાઈ, તો હું તો એટલો કંટાળ્યો છું ને, એક હું આત્મહત્યા કરી લેવાનો છું ભાઈ. આત્મહત્યા? હા એક પ્લાનિંગ યાદ આવ્યું છે. પ્લાનિંગ? હા તમે આત્મહત્યા કરી નાખો. એટલે કે પ્લાનિંગ માં? એટલે કઈ રીતે? વાહ શ્યામ વાહ, ખરેખર બહુ જોરદાર. જો આજે પાકો તારા મોટા ભાઈ માં તો મીઠું નથી, એમને તો કઈ કરવું નથી. આ જો પેલા ને બજારમાં મોટો ભાઈ કોને કે છે તારો મોટો ભાઈ નકામ જ હતો. સારું થયું એને આત્મહત્યા કરીને એ તો બહુ સારું કર્યું, ગયો પૃથ્વી પર થી પાપ ગયું, સારું કર્યું. લે અરે તમારો ધણી જીતુભાઈ ની વાત કરું છું. હાલો હવે જલ્દી. અરે ક્યાં થયું, હું થયું, કેમ થયું? અરે ત્યાં બધા આવી ગયા છે આત્મહત્યા કરીને કે હાલો ને ભાભી. તમે રડો નહીં, પહેલા હાલો. ભાભી કેમ રડે છે? અરે મોટા ભાઈ આત્મહત્યા કરી લીધી છે, હાલો ઝટ. હું મારા ઘરે સમાચાર દેતા આવું, તમે ફટાફટ આવજો. અરે ભાભી પણ હાથ પકડો એ બાજુ, હાલો. તમે હિંમત રાખો. અરે પડ્યો આવો.
ભાભી મોટા ભાઈ એવું કઈ ના કરે, તમે હાલો ને, આપડે પેલા ન્યા તો પોગીએ. મારી હિંમત નથી થતી, મારી હિંમત નથી થતી, મારે ના ખાવું. મારી રે, મને તો એમ કે પેલો કાઢ્યો ગયો. તારા મોટા ભાઈ શું કર્યું? મોટા ભાઈ એવું કઈ ના કર્યું હોય, તમે હાલો તો ઘરે આવે, ઉભા થાવ, હિંમત રાખો, હાલો. પણ સિંગ બહુ સારી થયો, મજા આવે ખાવાની. પણ આ કાચી સિંગ હું ખાધા કરો છો? અરે ખાંસી થઈ જાય. કાંઈ નો થાય ગાંડી, આ ઘરની સિંગ છે, સારી દોય ને. આપડે જવું પડશે, હાલો ફટાફટ. અરે ભાઈ હા જો ને કે ભાઈ આત્મહત્યા કરી જવું તો પડે ને. આ તો કરી હોય આપણે, હું એમાં આપણે કે ગંદા હતા ત્યાં. અરે પણ ભાભી જવું પડે, એ આપણો કુટુંબ નો ભાઈ હતો. હા સાચી વાત છે. હવે શાંતિ રાખો ને, બેહો ને, હવે કઈ ન જવું. અરે બધા કરતા મોટા બાપા નો દીકરો હતો, અને બધા કરતા મોટો હતો, અને બધા કરતા હારો હતો, એ જ વયો ગયો, તો હવે જવું પડે. દીકરો હતો ને પણ મસ્તાણ. અરે જવું પડે ગાંડી, વ્યવહાર સમાજ માં બધા વાતો થાય આપડી. આપડે દુશ્મની આદી હારે છે, મોટા ભાઈ ક્યાં છે? તું હાલ મારી હાલ, અરે તું હાલ ને ભાઈ, હાલ હાલ. મોટા ભાઈ, મોટા ભાઈ, ચાકો મોટા ભાઈ, હું થયું તમને હાગો? હા નક્કી નક્કી, ઓલો કાર્યો તમને મારી ગયો હશે. અરે ભાભી તો હું એને જીવતો નહીં મૂકું. મોટા ભાઈ, મોટા ભાઈ, હા હું થઈ ગયું. મોટા ભાઈ, મોટા ભાઈ, હદિયા મોટા ભાઈ ને હું થયું? તમે લોકો અમને દોષ ના તોપલા ધોળોસ માથે ડાકણ જેવા તો તમે બે છો, છોડેલો. તમને કઈ શરમ જેવું છે કે નહીં? હાયા અમારો ભાઈ વયો ગયો, અને તમે બે એક બીજા ઉપર દોષ નાખો છો. તમને લોકોને કઈ ભાન પડે છે કે નહીં? હે આ બાટાને બાંધવાનું હોય? અરે જરાક તો વિચાર કરો, એ મારો ભાઈ ગુમાવ્યો છે, અને તમને હજી વેર નથી ભૂલાતું? આવા સમયે સાથ આપવાનો હોય, એકબીજાની મદદ કરવાની હોય, એની જગ્યાએ તમે બધા બાંધો છો. બિચારો અમને સમજાવી સમજાવીને થાકી ગયો, પણ અમે અમે જ ન સમજ્યા, અમે જ ન સમજ્યા. તમે નહીં, હું જ ન સમજો. જ્યારે જુઓ ત્યારે આની વાતમાં આવીને ઝઘડો કરવા લાગતો. ના દીભાઈ, બિચારા જ્યારે ઝઘડો થાય ત્યારે કહેતા અમને પણ કે તમે લોકો શાંત રહો. અમારી ભૂલ થઈ ગઈ આદિભાઈ. હા
મોટા ભાઈ મોટા ભાઈ કેટલી વાર ના પાડી અમને માફ તમે બાધોમાં કઈ તમે બાધતા બસ જીતુ ભાઈ હા ભાઈ ભાઈ સીવો સો કે ઉમિતા ઉમિકાર અત્યારે જે તમે લોકોએ કર્યું ને એ તમારે બહુ વખત પહેલા કરવાની જરૂર હતી. તે તારી બાયડીને કાબુમાં રાખી હોત તો આપણો પરિવાર આજે પણ એક હોત. હા મોટા ભાઈ, અને જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે હું તો સમજાવીને થાક્યો, પણ આ જે ઘટના ઘટી એ તો મારું ને શ્યામનું નાટક હતું, પણ જો આ હકીકતમાં થયું હોત તો. ના ના મોટા ભાઈ, આવું ન બોલો. આજ પછી હું અને આદિ ક્યારેય ઝઘડો નહીં કરીએ. અમે આવું સપનામાં ન વિચારીએ કે મોટા ભાઈ. હા મોટા ભાઈ, તમે સમજાવતા રહ્યા પણ અમે સમજી ન શક્યા. પણ હટાને હંદુ સમજાઈ ગયું છે કે અમારી ભૂલ ક્યાં હતી, અમે ક્યાં ભૂલ કરતા હતા, પણ આજ પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. રાજભાઈ અને મને માફ કરજો. અરે ના નાનકા, તારે માફી માંગવાની જરૂર નથી. મારી ભૂલ એટલી જ છે. અને અમે લોકો પણ ક્યારેય ઝઘડો નહીં કર્યો. હવે હા સિયા, હા ભાભી, અને તું પણ આ બધાની માં સમાન છો. આજ પછી એક પણ વહુ હાથે ઊંચા અવાજે વાત કરી છે ને તો તારી પણ ખેર નથી, યાદ રાખજે. હા હવે જીવતા છો એટલે ધમકાવા નહીં. બસ હવે.